આજે અમદાવાદ નારો સર્કલ પાસે ચિરાગ પાર્કમાં બોરવેલની કામગીરી દરમિયાન બે વ્યક્તિ ફસા હોવાની ઘટના સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ તેમજ ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ ગઈકાલે અમદાવાદના રાયપુરમાં એક બે વર્ષ બાળકની પડી જવાની ઘટના અને આજે બીજી જ આવી એક ઘટના સામે આવી. અમદાવાદના નારોલ પાસે બોરવેલમાં બે વ્યક્તિ ફસાયાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે ફાયર વિભાગને આ બાબતને લઈને જાણ કરવામાં આવતા તેમણે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ બોરવેલની કામગીરી દરમિયાન ફસાયા હતા. દ્રશ્યમાં જોઈ શકો છો. હાલ તો કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા આસપાસ લોકોને હટાવીને બોરવેલમાંથી આ બંને વ્યક્તિ જે ફસાયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિશે વાતચીત કરવા માટે અમારી સાથે કોરેસ્પોન્ડન્ટ મિતેશ ગોહિલ જોડાય છે. મિતેશ, વાત કરવામાં આવે તો ગઈકાલે જ આવી ઘટના ઘટી હતી. બે વર્ષ બાળક બોરવેલમાં પડી ગયો હતો. આજે બીજી એક આવી ઘટના બે વ્યક્તિઓ ફસાયાની સામે આવી રહી છે. શું છે માહિતી અને હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? જોહી, સૌથી પહેલા તો વાત કરવામાં આવે કે અહીંયા દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતના દ્રશ્યમાં તમે અહીં જોઈ શકો છો કે આ બોરવેલની જે કામગીરી બનાવવાની જે કામગીરી અહીંયા ચાલી રહી હતી તે કામગીરી દરમિયાન બે લોકો આ બોરવેલની અંદર ફસાયા હતા, જેમાંથી એક વ્યક્તિને આ ફાયર જવાનોની ટીમ દ્વારા જીવિત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. હાલ અહીંયા ઘટનાસ્થળ ઉપર પોલીસના અધિકારીઓની ટીમની સાથે અત્યારે ફાયરની ટીમ કામે લાગી ગઈ છે. અમદાવાદ ફાયર વિભાગની કહી શકાય કે ખૂબ જ મહત્ત્વની કામગીરી કહી શકાય કે ગઈકાલે જ્યારે એક બાળક બોરવેલમાં ફસાયું હતું તેને ગણતરીની મિનિટમાં બહાર કાઢ્યું હતું. આજે આ બોરવેલ જ્યારે બની રહ્યો હતો ત્યારે આ બોરવેલ બનાવતા જે કામદારો જે મજૂર વર્ગ હતા તેમાંથી બે મજૂર વર્ગના લોકો આ બોરવેલમાં ફસાયા હતા. હાલ જે રીતના તમે અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ હજુ પણ એક વ્યક્તિ આ બોરવેલની અંદર ફસાયો છે, સ્પષ્ટ દ્રશ્યમાં દેખાય છે, તે જીવિત હાલતમાં હાલ છે. તેને બહાર કાઢવા માટે ફાયર જવાનના જે જવાનો છે ફાયર વિભાગના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના તેમના દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી છે. હાલ અહીંયા જે બોરવેલનું જે પાણી હોય છે જે તે પાણીનો જે કાદવ હોય છે તેને જેસીબી મંગાવીને તાત્કાલિક તે કાદવને દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરી દેવાય છે. કહી શકાય કે ખૂબ જ મોટી વાત કે એક આ બોરવેલ બનાવતા સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડતી હોય છે, પરંતુ જે રીતના દ્રશ્ય છે કે હજુ પણ અહીંયા આ એક વ્યક્તિ ફસાયેલ છે જેને ફાયર જવાનો દ્વારા અત્યારે બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. ફાયર જવાનોની આ આખી ટીમ છે હંમેશાની જેમ આજે ફરી એકવાર આ ફાયર જવાનોની ટીમ દ્વારા અત્યારે બોરવેલમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે. આપણી સાથે અહીંયા ફાયરના જવાન છે. હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે રીતના ઘટના બની હતી સમગ્ર ઘટના શું હતી? હજુ પણ એક વ્યક્તિ ફસાયેલો છે અહીંયા. એમાં એવું તો બોરવેલનું કામ ચાલતું હતું, એમાંથી જે કીચડ દલદલ નીકળે એનો એને કુંડી ભરાવી હતી. એમાં એ ફસાણો એની પર એની બાજુની ભેખડ બી એની પડી એટલે જે કમરથી નીચે છે એના પગ ત્રાંસા થઈ ગયા. ત્રાંસા થયા છે એટલે જે ભેખડ છે એ અમે હવે ભેખડ કાઢવાની પહેલાં કોશિશ કરી. જો ભેખડ કાઢશું તો જ એના પગ ખુલ્લા થશે અને તો જ એ નીકળશે. તો આપણે જોયું તે મુજબ કે આ ભેખડની અંદર જે એક વ્યક્તિ હજુ ફસાયેલો છે તેના બંને પગ ખુલ્લા થઈ ગયા છે અને તેના ઉપર ભેખડ છે અને તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી જોઈ, બિલકુલ. સુરક્ષાની વાત કરીએ તો જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે તાત્કાલિક પગલાં લેવાતા હોય છે. પહેલેથી આ બોરવેલનું કામ ચાલી રહ્યું હતું. હાલમાં જે રીતે જેસીબી કાદવ બહાર કાઢી રહી છે, શું પહેલેથી આ પ્રકારની તકેદારીઓ લેવામાં નહોતી આવી? શું પહેલેથી જ આ બાબતને લઈને મજૂરોને ચેતવવામાં નથી આવતા કે કોઈ સુરક્ષા પગલા તાત્કાલિક લઈ શકાય કે આ પ્રકારની ઘટના ના ઘટે? ચોક્કસ જોઈ, બોરવેલની અંદર બોરવેલ ક્યારેક બની ગયા પછી અનેક વાર ઘટનાઓ સામે આવેલી છે કે બોરવેલમાં બાળક રમતા રમતા પડી જવાની ઘટના. ગઈકાલનું જે તાજો ઉદાહરણ છે કે બોરવેલ બનાવવામાં આવ્યો હતો, બોરવેલની જે પાઇપ છે તેની અંદર જે કાળો ખોદવામાં આવ્યો હતો ત્યાં 4 વર્ષનો ટેક્સન હતો તે બોરવેલમાં પડી ગયો હતો. ફાયર જવાન તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કરીને જીવિત કાઢ્યો હતો. પણ જો અમદાવાદ શહેર હોય કે રાજ્યભરની અંદર હોય અત્યારે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે તમામ જે બિલ્ડિંગોના બાંધકામ થતા હોય છે ત્યાં બોરવેલ
બોરવેલ બનતા હોય છે ત્યારે બોરવેલ બનતા પહેલાં જે પ્રિકોશન રાખવાનું છે, સાવચેતીના પગલાંની જો વાત કરવામાં આવે તો સાવચેતી રાખવામાં આવે તો આવી જે ઘટનાઓ બનતી હોય છે તે ઘટના ન બને. ફરી એકવાર આ જે ઘટના છે તેની અંદર બોરવેલની કામગીરી ચાલી રહી હતી કે બોરવેલ બનતું હતું તે દરમિયાનમાં જે મજૂરો બોરવેલની અંદરથી જ કામ કરતા હોય છે તે સમયે જ ભેખડ ધસી પડી હતી અને ભેખડ ધસી પડતા જે દલદલ જે કાદવનું આખું જે પાણી અને માટીની સાથેનો જે કાદવ હોય છે તે કાદવ અહીંયા જોવા મળ્યો હતો તેની અંદર આ લોકો ફસાયા હતા. જે રીતના તમે હજુ પણ દ્રશ્યમાં જોઈ શકો છો કે તે ભેખડના કારણે તે જે મજૂર વર્ગનો જે કામદાર છે તેના બંને પગ, જે રીતના ફાયર જવાન અધિકારીએ જે રીતના વાત કરી કે બંને પગ તેના આ ભેખડ ધસી પડતા ત્યાં આગળ ફસાઈ ચૂક્યા હતા અને હવે તેને કાઢવો મુશ્કેલ બન્યો છે. કારણ કે પહેલાં તો જે એના પગની નીચે જે માટી ફસાયેલી છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરે છે. સાથે જ કહી શકાય કે એક બહુ જ અઘરું કહી શકાય કે કારણ કે જે રીતના ભેખડ ધસી છે તેના પગ ફસાયેલા છે, અત્યારે ફાયર જવાન છેલ્લા કેટલાય મિનિટોથી તેને દૂર કરવાની કામગીરી કરે છે. સાથે જે કાદવ પાણીની સાથે જે માટીવાળો કાદવ છે તેને દૂર કરવા માટે બીજી તરફ જેસીબી પણ લાગી ગયું છે. એટલે કે આ બાબતને લઈને ચોક્કસથી જ્યારે આવી રીતના કહી શકાય કે બોરવેલની કામગીરી ચાલતી હોય છે ત્યારે એક પહેલેથી પ્રિકોશનના પગલાં લેવા જોઈએ, સાવચેતીના કે કઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યાંના જે કોન્ટ્રાક્ટરો હોય તેમને પણ આ નિર્દોષ જે મજૂરો હોય છે તેમના જીવના જોખમે કામ ન કરાવવું જોઈએ તેવા અનેક સવાલો અહીંયા સામે આવી રહ્યા છે. જી મિતેશ, આ બાબતે લઈને વાત કરીએ તો કેટલા સમયથી આ બંને વ્યક્તિઓ ફસાયા હતા અને સૌથી પહેલા જાણ કોને થઈ અને કેટલા કલાકો બાદ આ બંનેને બહાર કાઢવામાં આવી રહ્યા છે? જોહી, જે ઘટના સામે આવી છે કે બોરવેલ બનતા સમયે આ બંને વ્યક્તિઓ સવારથી જ આ મજૂરો અહીંયા સામાન્ય રીતે કામગીરી દરમિયાન લાગતા હોય છે, પરંતુ હજુ સુધી એવી પાક્કી માહિતી સામે નથી આવી કે કેટલા કલાકથી તે લોકો ફસાયેલા હતા. અહીંયા જે ભાઈ છે આપણે પૂછવા માંગીશ, તમે અહીંયા કામ કરો છો? અચ્છા, તો આ કેવી રીતના માહિતી મળી? અહીંયા કોણ કામ કરી રહ્યું છે? મજૂર જ હતા. અચ્છા, કેટલા સમયથી એ લોકો અહીંયા કામ કરતા હતા? ખબર નહીં અમને. બરાબર, એટલે કે અહીંયા હજુ પ્રોપર કોઈ વ્યક્તિ નથી કહી શકતું કે કેટલા સમયથી આ લોકો ફસાયા હતા. પણ એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોને જેઓ કંટ્રોલમાં મેસેજ મળતા તે ઘટના સ્થળે અત્યારે આવી પહોંચ્યા છે. એક જે મજૂર હતો તેને બહાર કાઢી દેવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ હજુ એક મજૂર દટાયેલો છે જેને બહાર કાઢવા માટે ફાયર જવાનોની ટીમ મહેનત કરી રહી છે. બિલકુલ મિતેશ, તમામ જાણકારી બદલ આભાર. તો મારા કોરેસ્પોન્ડન્ટ મિતેશ ગોહિલ, જેમણે ઝી 24 કલાક પર તમામ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવ્યા, જે રીતે પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે હાલ, તો તેને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે. કેટલા કલાકથી દટાયેલા હતા તેની પણ હજુ કોઈ માહિતી બહાર